તમે ભાઈ કાલે વિડીયોમાં જોયું, આપણે આખો રૂમ ટૂર જોયો. આજ બાકી હતું ટેરેસ અને બાકીનો રસ્તો. ચાલો ટેરેસ દેખાડું તમને. આ રહ્યો આપણો ટેરેસનો દરવાજો, અને અહીંયા વેઇટ મશીન પણ છે. અત્યારે વેઇટ નથી કરો, હાલો ખોલો આપણો ભાઈ. આપણે જઈએ હવે ટેરેસ છે, અહીંયા ઉપર પણ એક લોક. જો ભાઈ આ આપણું આખું ટેરેસ. અહીંયા બધી જો સીડી અહીંયા ઊભી હતી, પવનની પડી ગઈ છે આખી. અહીંથી વ્યૂ જો કેવો આવે ભાઈ, અમારી આખી વાડી દેખાય અહીંથી મસ્ત. આખું જામનગર સિટી બધું અહીંયા દેખાય. અને અહીંયા એક નાનકડો એવું અંદર સ્ટોર રૂમ, નાનકડું કહેવાય. અહીંયા અંદર હવે કઈ હોય નહોતું. સારું જો ભાઈ આ સ્ટોર રૂમ હે નાનું. અહીંયા બધો સામાન મૂક્યો અમે, અને કાફી સ્પેસ છે. જો ભાઈ અહીંયા આવો તો આપણે અહીંયા અમારે સોલાર પેનલ પણ રાખી છે. અહીંયા સોલાર હે, અહીંયા સોલાર રાખ્યું છે ઉપર બે મોટા ટાંકા રાખ્યા. અને અહીંયાથી તમે જુઓ આખી વાડીનું વ્યૂ મસ્ત આવે. અને આ સોલાર જે છે એ હમણાં જ નવી લીધેલી છે. અને અહીંયા જુઓ ટાઇલ્સ અમારા પાસે, અમે રીયુઝ જ કરી, જે લાદીના કટકા હતા તોડી તોડી પીસ કરી નાનું આખું કર્યું. ઠંડુ પણ રહીએ નીચે અને મસ્ત ડિઝાઇન પણ થઈ જાય. અને આ સોલાર હે, અને વાંજો અત્યારે કામ હાલે હે ભાઈ, માંડવી વીણવાનું. જે થોડીક માંડવી રહી ગઈ હોય ને એને વીણશું અત્યારે. બાકી આ તો અમારું ઘર અને આખું ટેરેસ. તો હવે આપણે હે ને ઓલી સાઈડ જઈએ, વાં જે નવું પાર્કિંગ અને ગોડાઉન કર્યું એ તમને દેખાડું. હાલો ભાઈ. હા ભાઈ, જો અહીંયા અમારું ગાર્ડન છે, એટલે ગાર્ડન એટલે અહીંયા ચીકુનું ઝાડ છે. અહીંયા વચમાં જ અમારો નાનકડો હિંડોરો રાખ્યો છે. હું રોજ સવાર સાંજ અહીંયા તો બેસું 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 જ. હોસ્ટેલેથી આવું એટલે અહીંયા મારી ફિક્સ જગ્યા. આના વગર મને મજા આવતી નથી, સાચું કહું તો. સવારમાં વહેલો આના માટે સ્પેશિયલ ઉઠું. સવારમાં વહેલો સવાર હોય, ઠંડી ઝાકર આવી હોય અને મજા આવે ભાઈ ઝૂલવાની. અને ટાયર આનો પેલા હે ને અમે ઝૂલો બનાવી હિંચકતા. હજી જો અહીંયા ટાયર રાખ્યા હે અમે, ઇન્ડોરો નતો ત્યારે અમે આના ઉપર હિંચકતા. જો ભાઈ આ આંબા હે અમારા પોતાના જ ઘરના, ચારક આંબા હે, ચારક આંબા હે. પછી આ કેળાના બે ઝાડ, લીંબુડી, પછી અહીંયા પપૈયાનું ઝાડ છે, પછી અહીંયા અંજીરનું ઝાડ, પછી આ જામફળી છે, અને હમણાં જ નવું અમે નાખ્યું એક ડ્રેગન ફ્રૂટ, એનું પણ ઝાડ છે. હવે આમાં ફ્રૂટ કેદું આવે જોઈએ. ભાઈ આ અમારું પાર્કિંગ છે, હમણાં જ બન્યું. હજી 3 જ મહિના થયા પાર્કિંગ અને ગોડાઉન બંને અમે બનાવ્યું. આ પાર્કિંગ છે મોટું બધું, અમે પાર્કિંગ બનાવ્યું. ઓડી સાઈડ ગોડાઉન છે, ચાલો હમણાં એ પણ દેખાડું. અને વાંચો ભાઈ, જૂનો કબાટ ને સ્ટોર રૂમ ટાઈપ પણ રાખ્યું, એટલે જૂનો જે સામાન હોય વરસાદમાં નડતો હોય એ અહીંયા અમે રાખી દઈએ, એટલે નડે નહીં વરસાદમાં, ભીંજાય પણ ન જાય. તો ચાલો હવે તમને ઓલી સાઈડનું ગોડાઉન પણ છત દેખાડું પહેલાં. અને અહીંયા રોકીને બાંધી તમને ખબર જ હશે, વિડીયોમાં જોયું એટલે. ભાઈ આપણે ઉપર જવા માટે ખુફિયો રસ્તો છે. આ તો મસ્તી કરું, આંબા આડા આવે એટલે. જો અહીંયાથી આપણે ઉપર જવાય તો હાલો ઉપર જઈને જોઈએ. ભાઈ આ હે ને આખું ગો, જે નીચે પાર્કિંગ છે ને એની છત છે ઉપર. તો અહીંયા અમે આવ્યા, અને સેમ અહીંયા જે ટાઇલ્સ તમને દેખાય એ ટાઇલ્સ સેમ ઉપર વાં ટેરેસ ઉપર હતી એ જ છે. હા, ટેરેસ જે અમારું હતું એ જ છે. અને આના ઉપર એક નાનું ટેરેસ છે. જો ભાઈ અહીંયા આવો ઉપર દેખાડું. જો ભાઈ આ એક ટેરેસ, આ બીજું ટેરેસ, ત્રણ ત્રણ ટેરેસ થઈ ગયા અમારે. અને ખાલી ત્રણ નહીં, ચાર છે. આ સાઈડ જુઓ, આ અમારું જૂનું ઘર હે, અમે અહીંયા પહેલાં રહેતા, પછી અમે આ ઘરે શિફ્ટ થયા. પહેલાં અમારું આ ઘર હતું, અને એના ટેરેસે પણ જાશું આપણે, અને એ ઘર પણ તમને હમણાં દેખાડું. તો ચાલો ભાઈ હવે આપણે હે ને ઓલી સાઈડ જઈએ. જો જો અહીંયા અહીંયા ગોડાઉન છે અમારું નાનું, એ દેખાડું.
કહેવામાં નાનું પણ અંદરથી ભાઈ બહુ મોટું હોય. હજી હમણાં જ બેનું બે ત્રણ મહિના જ થયા. અંદર બધી સ્ટોરેજ ગમે એ રાખવું એ રાખી શકીએ આપણે. વરસાદ આવે તો એનું પલટરે નહીં એના માટે. અને અહીંયા બહુ મોટી સ્પેસ છે, ગમે એ સામાન સ્ટોર કરવો હોય તો અહીંયા થઈ જાય. હાલો આપણે મારે તમારે જૂનું ઘર દેખાડું મારું તમને. જો ભાઈ આ દસ વર્ષ પહેલા હું અહીંયા રહેતો હતો, એ મારું આ જૂનું ઘર છે. અહીંયા બહુ યાદો બની છે અમારી. અંદર બે રૂમ છે, અત્યારે અહીંયા રહીએ છે. અહીંયા જે મારી વાડી વાવે ને એ લોકો, એટલે હમણાં અંદર નથી જવું અને મેળી ઉપર તમને દેખાડું. ચાલો. જો ભાઈ આ મારું છે ને, આ ભાઈ છે ને મારું જૂનું ટેરેસ. દસ વર્ષ પહેલા હું અહીંયા રહેતો હતો. બહુ બધી યાદો છે અહીંયા, બહુ મજા આવતી પહેલાય. પછી અમે ઓલી સાઈડ શિફ્ટ થઈ ગયા, નવા ઘર બનાવ્યું. અને આ સાઈડ જોવો ભાઈ, આ સાઈડ છે ને અહીંયા અમે ગાય ભેંસ અહીંયા બાંધી છે. અને વરસાદ ન હોય એના માટે મસ્ત અમે વ્યવસ્થા પણ કરી છે. તો હાલો હવે તમને ગાયું સાઈડ ને ભેંસ સાઈડ ની બધી વસ્તુ દેખાડું. હાલો ભાઈ જો અહીંયા આ મેં તમને કાલે બતાવી હતી થોડાક દિવસ પહેલા કે અમારો રોકી અને આ બે અહીંયા જ રહીએ. બપોરે કેમ કે અહીંયા છાંયો હારો આવે. અહીંયા અંદર સ્ટોરેજ રૂમ છે જો અહીંયા અંદર, પણ અત્યારે નથી જવાય એમ. એટલે અહીંયા એમ બહુ બધું સ્ટોર કરી શકીએ આપણે, ભૂકો માંડવી જે સ્ટોર કરવું હોય. અને આ સાઈડ ગાયું ને ભેંસું બાંધી છે. અત્યારે ગાય અને ભેંસ દુવાય છે એટલે લઈ જવા પોસિબલ નહીં હોય. તમને એવું હોય છે તો કાલે કે પરમ દિવસ માં બતાવી દઈશ. અને જ્યારથી હું વિડીયો ઉતારું છું ત્યારથી આ બે અમારે હારનહાર હારો હાર રખડે છે. ઉપર જઈએ ટેરેસ ઉપર ગોડાઉન માં બે હારો હાર જ આવે છે. અમારે આવી બાજુમાં આવીને બેસી જાય હારે ના રહ્યો ભાઈ, જ્યારથી મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યો ને ત્યાંથી. અને આ ભાઈ કુંડો, અહીંયા મારું નામ પણ લખ્યું હશે જો, ઉદય. આ જેદી બંધ થતો ને તેદી મેં અહીંયા હે ને નામ આવીને લખી નાખ્યું હતું મારું. બહુ પહેલા દસક વર્ષ પહેલા કુંડો બન્યો હતો, નવો એટલે પહેલા હતો તો ખરી જ, પણ પાછો રિનોવેટ કર્યો હતો હરખો, તૂટી ગયો હતો ને એટલે. જો અત્યારે પાણી ભરાય છે. અને આ છે ભાઈ અમારું કઈક ઘર. આ બદામ, આ નારિયેરી, અહીંયા ફ્રૂટ્સ તો ભાઈ કેટલાક છે. બદામ, નારિયેરી, જામફળી, કેળા, ચીકુ, સીતાફળ, બધા ફ્રૂટ મોસ્ટ ઓફ તમારે છે જ અહીંયા. આજે ભાઈ વાહે વાહે. જો જ્યાં જ્યાં અમે જાશું ત્યાં ત્યાં આ બે મોર હશે કા વાહે હશે જ આવશે જ. ભાઈ આ હતું મારું હોમ ટૂર. ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારો એક સબસ્ક્રાઈબર મારા માટે બહુ અમૂલ્ય છે. હાલો ભાઈ મળ્યા આપણે પાછા કાલે.